अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु। जनाब बाबू भाई सुपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण छ विषय गुजराती विषयांक पूरक वाचन चार साची विद्या साहित्य प्रकार छे पौराणिक कथा। विद्यार्थी मित्रों अगाउना तास में अपने साची विद्या पाठ में जोई गया कि पहलाना समय में बाळकों ने भणवा माटे आश्रम में मोकलवामां आवता, तेमनो उपनयन संस्कार करवामां आवता, पछी ते बटुक कहेवाता। आवी ज रीते पहेलाना समय में मुनिना आश्रम में एक खूब ज तेजस्वी बाळक हतुं, तेनुं नाम हतुं वरुणी। वरुणी ने तो मात्र ने मात्र भणवामां ज रस हतो। ते मानता हता कि आपणे आश्रम में भणवा माटे आव्या छीए। अने आश्रम में शुं थतुं तो आश्रम में गुरुजी भणावानी विद्या आपता अने विद्यानी साथे साथे घणा बधा कामो पण शीखवाड़ता अने बाळको काम करता करता घणुं बधुं शीखता जता। तो ते खेतरोमां गुरुजी पण काम करता अने गुरुजीनी साथे बटुको पण काम करता। हवे जे मुनिना आश्रममां वरुणी आव्यो, वरुणी खूब ज होशियार हतो अने ते शुं करता ते विचारता कि आपणे अहींया भणवाना छे, एटले तेने काममां रस वळतो ना हतो। हवे गुरुजीने तेने शिक्षा आपवानी हती के जीवनमां भणवानी साथे साथे काम करवुं पण खूब ज जरूरी छे। आवी रीते ते तेमने काम एक शीख शीखववा मांगता हता। अने एक दिवस वरुणीने ते रेट चलावानो काम, कूवा पर जे पाणी काढवामां आवे छे ते काम सोंपवामां आव्युं। हवे वरुणीना मनमां तो जे भણાવવામાં આવ્યો હોય તે જ વિચારો ચાલતા હતા, તેથી તેમનો હાથ રોકાઈ ગયો અને રેટ બંધ થઈ ગયો, તેથી તેના ઘણામાં પાણી આવવાનું બંધ થયું અને થાળમાં પાણી આવવાનું પણ બંધ થયું અને ધોરિયામાંથી ખેતરમાં જતું પાણી પણ બંધ થઈ ગયું। હવે ખેતરનો કામ રોકાઈ ગયું। ખેતરમાં જ્યારે કામ રોકાયું ત્યારે બધાએ સમજી ગયા કે આ કામ વરુણીને સોંપવામાં આવ્યું હશે, એટલે વરુણીને સોંપાયેલ કામ પૂરું થાય જ નહીં, આવું બધા સમજી જાય છે। ત્યારે ગુરુજીને થાય છે કે આ સારી તક છે, હું એમને અત્યારે શીખવાડી શકીશું કે જીવનમાં કામ પણ એટલા જ જરૂરી છે। તેથી હવે વરુણીને તે શીખવાડે છે। આગળ જોઈએ। ચાલો આગળ જોઈએ। ગુરુજી તેમને સમજાવવા માટે તક જોતા હતા, હવે તેમને આ તક મળી ગઈ છે। ગુરુજી માનતા કે કામ કરતા કરતા સાચી વિદ્યા મળે છે, કારણ કે તમે કામ કોઈ પણ કામ મનથી અને બુદ્ધિપૂર્વક કરો તો તમને એમાંથી જ્ઞાન પણ મળશે। તો ગુરુજીએ પૂછ્યું, વત્સ આ રેટ કેમ અટકી ગયો અને તું શેનો વિચાર કરે છે? કૂવાની ઉપર વરુણી બેસેલો હતો ત્યાં ગુરુજી પહોંચ્યા અને તેમનાથી પ્રશ્ન પૂછે છે કે તું શું વિચાર કરે છે અને કેમ અટકી ગયો? વરુણી એકદમ ચોંકી ગયો, એણે ગુરુજીને વંદન કર્યા અને પોતાની સ્થિતિ છાવરવા માંડ્યો। હું જરા તમે ભણાવેલા રૂચા યાદ કરતો હતો, એ બોલતા બોલતા અટકાય છે અને કહે છે, તમે ભણાવેલા રૂચા હું યાદ કરતો હતો એટલે રેટ જરા અટકી ગયો, જુઓ આ ફરીથી ચાલ્યો। ગુરુજી બોલ્યા, રોકાઈ જા, આ રેટ કૂવા થાળું બરાબર જોઈ લે, રેટના ઘણા કેવી રીતે ગોઠવાયા છે? ગુરુદેવ, એ ઘણા ઊંધા ચત્તા થાય તો શું થાય? કૂવામાંથી પાણી નીકળે નહીં ગુરુજી। હવે તેમને શીખવાડે છે કે આ રેટ કેવો છે તું પહેલાં જોઈ લે, તો ગુરુજીને કહે છે, હું જોઈ લીધા, હવે આ ઘણા ઊંધા ચત્તા થાય તો શું થાય? ઘણા જો ઊંધા અને ચત્તા હોય તો એમાં પાણી આવશે? ના, નથી આવશે, તો શું થશે? કૂવામાંથી પાણી નીકળે નહીં ગુરુજી, એમ જવાબ આપે છે। આ રેટ ઓછી મહેનતે કૂવામાંથી પાણી બહાર કાઢે છે, આ રેટ થાળું ધોરીઓ અને
તકનીકની વ્યવસ્થા શોધી કાઢનાર વ્યક્તિ જ્ઞાની કે અજ્ઞાની? ગુરુજીએ પૂછ્યું. જ્ઞાની જ કહેવાય ગુરુદેવ. આ જ્ઞાન પોથીમાંથી નથી મળતું, ભણવાથી નથી આવતું, કામ કરતા કરતા સૂજે છે. હવે તેમને ખૂબ જ સુંદર ઉદાહરણ આપે છે કે આ કામ કરનાર કે જેણે રેટ બનાવ્યો છે તે જ્ઞાની કે અજ્ઞાની? ત્યારે કહે છે કે આ તો જ્ઞાની જ કહેવાય, કારણ કે એનાથી આપણું કામ સરળતાથી થાય છે. તો ગુરુજી કહે છે, તો આ કોઈ પોથીમાંથી એમને સુજાવ નથી મળ્યો, પણ કામ કરતા કરતા તેમને આ સુજાવ થયું કે આપણે આવી રીતે પણ પાણી કાઢી શકાય છે. કામ કરતા કરતા જેણે બુદ્ધિ લડાવી અને રેટ બનાવ્યો એ પણ જ્ઞાની જ છે. પોતે બુદ્ધિપૂર્વક કામ કર્યું, કુશળતા દાખવી અને બીજાઓને પણ મદદ કરી. જે કામથી જ્ઞાન વધે એ જ એ પણ વિદ્યા જ છે, એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે વત્સ. હવે તે કહે ગુરુજી તેમને સમજાવે છે કે જે કામ કરવાથી આપણને વિદ્યા વધે છે, જ્ઞાન વધે છે. વત્સ એટલે કે બેટા. તો બેટા, જે કામ કરવાથી બુદ્ધિ લડાવવાથી એ વ્રેટ બનાવ્યો છે તો એ જ્ઞાની કહેવાયો, અને તેને પોતાના જ્ઞાનથી બીજાને પણ માહિતગાર કર્યા, બીજાને પણ મદદ કરી. આપણે પણ અત્યારે આ રેટથી પાણી કાઢી રહ્યા છે એટલે આપણને પણ કામમાં સરળતા થઈ. તો કામથી જ્ઞાન વધે એ પણ શું કહેવાય છે? વિદ્યા જ કહેવાય છે. વિદ્યા માત્ર ચોપડીઓમાંથી નથી મળતી, વિદ્યા આપણે કામોમાંથી પણ મળે છે, એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે વત્સ. વત્સ એટલે કે બેટા. બસ ગુરુજી, આ યજ્ઞ એટલે શું એનો જ હું વિચાર કરતો હતો, હવે મને સમજાયું. હજુ ઘણું બાકી છે, સાંજે સંધ્યા વંદન વખતે એની વાત કરીશું, એમ કહી ગુરુજી ખેતર તરફ ચાલ્યા ગયા. વારુણીના હાથ પગ સાથે એનું મન પણ જોડાયું. એણે બમણા જોરે કામ કર્યું. હાથ પગ જરા દુખતા હતા, પણ મનમાં ઘણો ઉત્સાહ હતો. ગુરુજીના સમજાવ્યા પછી તેને સમજ પડી કે આપણે જે કરી રહ્યા છે એ કામમાંથી પણ આપણને જ્ઞાન મળશે. એટલે હવે તે પોતાના હાથ પગ અને સાથે સાથે મન પણ તેના સાથે કામમાં જોડાઈ ગયા, અને તે ખૂબ જોરે અને ખૂબ ઉત્સાહથી કામ કરતા થયા. સાંજે ગુરુજીએ શરૂઆત કરી. તમને ખબર છે કે કૂવામાંથી રેટ વડે પાણી થાણામાં ને પછી ધોરિયા થકી ખેતરમાં પહોંચે છે. પણ તમને ખબર છે કે કૂવામાં પાણી ક્યાંથી આવે છે? હવે તે પ્રશ્ન પૂછે છે કે આ રેટ થકી કૂવામાંથી પાણી નીકળે છે અને ધોરિયાથી ખેતરોમાં પહોંચે, પણ પાણી ક્યાંથી આવે છે એ વાતની તમને ખબર છે? બધા શિષ્યો એકબીજાની સામે જોતા હતા. ગુરુજીએ કહ્યું, સૂર્યના કિરણોથી પાણી ગરમ થાય, એમાંથી વરાળ બની વાદળા બંધાય અને વરસાદ રૂપે એ પાણી પાછું સમુદ્રમાં જાય. પણ કેટલુંક પાણી જમીનમાં ઉતરી જાય છે, શોષાય છે, ધરતીના પેટાણમાં ઊંડે ઘણા સરોવરો છે એમાં એ પાણી ભરાય છે. એમાંથી ઘણી સરવાણી નીકળે છે, ભૂમિને ખોદતા આવી સરવાણી હાથ લાગે અને કૂવો થાય. વિદ્યાર્થી મિત્રો, કૂવામાં પાણી કઈ રીતે આવે છે? તો સૂર્યના કિરણોથી પાણી ગરમ થાય છે, ગરમ પાણીથી વરાળ બને છે અને વાદળા બંધાય છે, પછી વરસાદના રૂપે તે પાણી આવે છે અને સમુદ્રમાં જાય છે. કેટલાક પાણી જમીનની અંદર શોષાઈ જાય છે એટલે કે ઉતરી જાય છે, અને જમીનની અંદર પણ ઘણા બધા સરોવરો છે તેમાંથી ભૂમિને ખોદતા ખૂબ જ ઊંડાણમાં જો ખોદકામ કરવામાં આવે તો ત્યાંથી આપણને પાણી મળે છે, અને આવી સરવાણી હાથ લાગે એને તો અને કૂવો બને છે, ત્યાં કૂવા બંધાય છે. જે પ્રજાપતિ ભગવાને પૃથ્વી બનાવી એણે સમુદ્ર પણ બનાવ્યો, અને એણે જ માણસને પણ ઘડ્યો. આપણા ઉપરવાળાએ આ પ્રજાપતિ ભગવાને બનાવ્યું છે, ઉપરવાળાએ બનાવ્યું છે, એણે જ આપણા માટે સમુદ્રો પણ બનાવ્યા છે, અને એણે જ આપણને પણ ઘડ્યા છે. એટલે આપણને પણ બનાવનાર કોણ છે? ઉપરવાળો જ છે. પૃથ્વી પરના દરેકને હવા, પાણી ને ખોરાક મળે એવી રચના કરી. ઉપરવાળાએ
पृथ्वीनी रचना कई रीते करी छे, तो एमां खोराक पण मळी रहे छे अने पाणी पण मळी रहे छे। तमे बीजा ग्रहने जुओ तो बीजा ग्रहनी ऊपर जीवन शक्य नथी, पण पृथ्वीनी ઉપર જીવન શક્ય છે, અને પૃથ્વીની ઉપર ભગવાને આપણા માટે પાણી પણ મળી રહે તેવી વ્યવસ્થા કરી આપી છે અને ખોરાક પણ મળી રહે તેવી વ્યવસ્થા કરીને તેણે પૃથ્વીની રચના કરી છે। એ પ્રજાપતિ ભગવાનનો યજ્ઞ કરવો એટલે જ અન્ન પેદા કરવું, વૃક્ષો ઉછેરવા અને જીવનમાં સગવડો ઊભી કરવી। દરેક જણ આ આખી વ્યવસ્થામાં પોતાનું કામ કરે એ જ યજ્ઞ જ કહેવાય, કામ કરે એ યજ્ઞ જ કહેવાય। એટલે જે પણ કામ કરે, ખેતરોમાં કામ કરે, બળતણનું કામ કરે કે બીજા બધા કામો કરે, બધા જ યજ્ઞ જ કહેવાય, વરુણીએ કહ્યું। એટલે ગુરુજી, સારું અને બુદ્ધિપૂર્વક કામ કરતા શીખવું એ પણ વિદ્યા શીખવા બરાબર છે એમ જ ને? હવે વરુણી સમજી ગયો કે સારું અને બુદ્ધિપૂર્વક, જેમાં બુદ્ધિ વપરાય તેવા કામ કરવું કરતા કરતા શીખવું એ પણ સાચી વિદ્યા જ કહેવાય, એ પણ વિદ્યા શીખવા બરાબર જ છે, તે પણ વિદ્યા જ છે। હા વત્સે, હા બેટા, એકલું ભણવું જીવનમાં કામ ના લાગે। તમે એકલા ભણ્યા જ કરો, ભણ્યા જ કરો, તો તમને એમાંથી જ્ઞાન મળશે, એનો જ્યારે તમે જ્ઞાનનો ઉપયોગ કરશે ત્યારે તમારી આ સાચી વિદ્યા બનશે। જેમ કે તમે કંઈ શીખી રહ્યા છો, તમે કંઈક, આપણે ઉદાહરણ જોઈએ કે તમે વિજ્ઞાનના કંઈક પ્રયોગો કરી રહ્યા, પ્રયોગો તમે ભણી રહ્યા છો, તો પ્રયોગો ભણવાથી તમને એ સમજ પડશે નહીં, પણ જ્યારે તમે જાતે પ્રયોગ કરશો ત્યારે તમને આ વસ્તુ સમજ પડશે। એટલે જ કહેવાય છે કે ભણવું, માત્ર ભણવાથી જ એ કામ લાગશે નહીં, પણ આપણને તે માટે કંઈક કરવું પડશે તો જ આપણને તે કામ લાગશે। જીવવા માટે જીવનને ઉપયોગી વિદ્યા પણ શીખવી પડે। જીવન આપણને જીવવું છે એટલે જીવનને ઉપયોગી જે કંઈ પણ વિદ્યા છે, જે કંઈ પણ કામો છે, તે બધા આપણે શીખવું પડશે। એ કામ કરવાથી અને એ કામ મન અને બુદ્ધિપૂર્વક કરવાથી, કામ તો બધા કરે છે, પણ તે જ કામને આપણે મન અને બુદ્ધિપૂર્વક કરીએ તો આપણને બીજું જ્ઞાન પણ મળશે। બુદ્ધિપૂર્વક કરવાથી જ આવડે છે। કામ કરતાં કરતાં ભણવું એ સાચી વિદ્યા છે, ગુરુજીએ સમાપન કર્યું। ગુરુજીએ સમજાવ્યું કે કામ કરતાં કરતાં ભણવું એ સાચી વિદ્યા છે, અને ગુરુજીએ અહીંયા વાતને સમાપન કર્યું। વરુણી પણ સમજી ગયો અને તમે પણ સમજી ગયા હશો કે માત્ર ભણતર કરવાથી તમને કંઈ કામ લાગશે નહીં, માત્ર તમે શું થશો, તમારા જ્ઞાનમાં વધારે થશે, પણ તમે જ્યારે એ જ્ઞાનનો ઉપયોગ તમારા જીવનમાં કરશો ત્યારે તમને એ કામ લાગશે। અહીં આપણો આપ સાચી વિદ્યા પાઠ પૂર્ણ થાય છે। અલ્લાહ હાફિઝ।